નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુરુકૃપા એકેડેમી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષય માટે આઈએમબી પ્રશ્નોની સિરીઝ આપણી યુટ્યુબ ચેનલ પર ચાલી રહી છે જેમાં આજે આપણે ચૌદમાં પ્રકરણની ચર્ચાઓ કરીએ છીએ જેમાં એક ભાગ આપણે મૂકી ચૂક્યા છીએ આજે બીજા ભાગની અંદર આપણે બિન પરંપરાગત સ્ત્રોત મેં સમજાવ્યું હતું પહેલા ભાગમાં કે ઉર્જાના કેટલાક સ્ત્રોત જે આપણા જીવનમાં ઉપયોગી છે તેના મુખ્ય બે ભાગ પરંપરાગત સ્ત્રોત અને બિન પરંપરાગત સ્ત્રોત જેમાંથી પરંપરાગત સ્ત્રોત આપણે આ પરીક્ષાને અનુલક્ષીને તૈયાર કરતા નથી બિન પરંપરાગત સ્ત્રોત જેની અંદર સૌર ઉર્જા પછી ભૂતાપીય ઉર્જા પછી સમુદ્ર ઉર્જા અને કેટલીક ન્યુક્લિયર ઉર્જાઓનો સમાવેશ થાય છે અને આ બિન પરંપરાગત સ્ત્રોત વિશે આપણે ચર્ચાઓ ચાલુ હતી જેમાં સૌર ઉર્જાના ત્રણ સાધનો કયા કયા હતા તો સોલર કુકર સોલર વોટર હીટર અને સોલર પેનલ આ ત્રણેયની ચર્ચા આપણે પૂર્ણ કરી જે લોકોને વિડીયો બાકી છે એ વિનંતી પેલો વિડીયો જોઈ લેવો એટલે થોડીક ખ્યાલ આવી જાય આજે બીજા વિડીયોમાં બાકીની ઉર્જાઓની ચર્ચા કરવાના છીએ ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો રોજબરોજના વિડીયો મેળવવા સાથે જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઇક અવશ્ય કરો અને જો કોઈ કન્ફ્યુઝન રહેતું હોય કોઈ બી અન્ય વિષય પર ચર્ચા બાકી રહેતી હોય તો કોમેન્ટ કરી શકો છો હવે વાત કરીએ મિત્રો બીજી ઉર્જા જેનું નામ છે ભરતી ઉર્જા હવે તમને વાત કરશો કે ભરતી ઉર્જા ક્યાંથી આવી તો સમુદ્ર ઉર્જા છે એની અંદર હંમેશા સમુદ્રની અંદર ભરતીને ઓટ આવતી હોય તો એના કારણે જે ઉર્જા ઉત્પન્ન થાય છે તેને ભરતી ઉર્જા કહેવામાં આવે છે તો ભ્રમણ કરતી પૃથ્વી મુખ્યત્વે ચંદ્ર દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળના કારણે સમુદ્રના જળસ્તરમાં ચડાવ થાય છે અને આ કિનારે પાણીની સપાટીમાં ભરતી અને ઓટ આવતી હોય છે સમુદ્રની સપાટીનો તફાવત આપણી ભરતી ઉર્જા આપે છે સમુદ્ર તરફ ખુલતો સાંકળો ડેમ બાંધી તે ડેમ ખુલે તેઓ ટર્બાઈન ગોઠવી અને ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય એટલે શું કરશું કે આપણે જ્યારે ભરતી ઓટ આવે ને ત્યારે શું થાય દરિયાની સપાટી ટૂંકી થાય તો એ સમયે આપણે એક સાંકળો પુલ ડેમ બાંધી દઈશું સાંકળો ડેમ બાંધશું અને ત્યાં આપણે ટર્બાઈન મૂકી દઈશું હવે જ્યારે ભરતી આવશે ત્યારે એ ડેમની અંદર પાણી ભરાઈ જશે જેને આપણે ફરીથી એક પ્રેશર સાથે એક જગ્યાએ છોડીશું જો ટર્બાઇન મૂકી દઈશું તો એ ટર્બાઇન ફરશે તો આ ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકશે અને એનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ તો એનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરી શકીએ વિદ્યુત ઉર્જાનો તો એના માટે કયા કયા ફાયદા જરૂરી છે તો આ ભરતી ઉર્જાનો એક ફાયદો કે ખૂટે નહીં તેવી પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે તે વરસાદ પર આધારિત નથી બીજું તે પ્રદૂષણથી તો મુક્ત જ છે અને બળતનની જરૂર પડતી નથી જેથી શ્વાસને હાનિકારક કચરો ઉત્પન્ન થતો નથી આ પ્રકારની ઉર્જા પ્લાન્ટ વિશાળ ક્ષેત્રફળવાળી જમીન જરૂર નથી તે ઉપસાગર કે નદીના મુખ આગળ બાંધી શકાય છે પરંતુ આ સ્ત્રોતના પણ કેટલાક નુકસાનો તો છે કયા કયા નુકસાનો છે તો ભરતીના કારણે મળતો પાવર જુદો હોય છે આમાંથી મળતો પાવર ઘણો જ નાનો અને તૂટક તૂટક હોય એટલે એક ધારો પાવર મળતો નથી દરિયાકાંઠે બંધ બાંધવું એ એક અઘરું કામ પણ ગણી શકાય મિત્રો તો આટલી એની મર્યાદાઓ અને ઉપરના એના ફાયદા અને કઈ રીતે એનું કામ કરવામાં આવે છે એ ટોપિક તો આટલી વસ્તુ તમને પૂછાય તો આટલી વસ્તુ આપણે લખી દઈશું બે માર્ક્સ કે માર્ક્સ આપણે મેળવી હવે મિત્રો બીજી એક ઉર્જા છે સમુદ્રમાંથી જ ઉત્પન્ન થતી ઉર્જા તરંગ ઉર્જા કે સમુદ્ર તટ પર એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનોથી તરંગો રચાય અને સમુદ્ર અને દરિયાના તરંગોને લીધે મળતી ઉર્જાને તરંગ ઉર્જા કહેવામાં આવે છે પવન ઉર્જા એ આંતરિક ટર્બાઇનનું ભ્રમણ કરાવી વિદ્યુત ઉર્જાનું રૂપાંતર કરી શકે તે જૂની સંરજના વિકસાવવામાં આવી પણ જમીન પર આસમાન અસમાન સૂર્ય ઉષ્મા મળવાની પવન ઉત્પન્ન થાય અને પવન પાણીના તરંગો ઉત્પન્ન કરે છે અને આ તરંગો જો વધારે તીવ્ર હોય તો તરંગ ઉર્જાનો વ્યવહારિક ઉપયોગ થઈ શકતો હોય છે તરંગ ઉર્જાનો ઉપયોગ કઈ રીતે થાય એ જોયું હવે એના લાભ કયા છે તો એ પુનઃ પ્રાપ્ય છે પછી તરંગ પ્લાન્ટ બનાવવા માટે ક્ષેત્રફળની જમીન જરૂરી નથી એટલે ઓછી જમીનમાં એ બની શકે છે પછી તરંગની ઉર્જા ખેંચી લીધા પછી દરિયાનું પાણી શાંત રહે છે અને તરંગ ઉર્જા પ્લાન્ટ માટે વિશિષ્ટ વિસ્તારની જરૂર રહેતી નથી એની મર્યાદાઓ કે આ પ્લાન્ટમાંથી મળતા પાવરમાં વધઘટ થતી રહેતી હોય છે તે ખૂબ જ ખર્ચાળ પણ છે અને સાથે સાથે કદાચ તરંગ પ્લાન્ટને વધારે પડતા દરિયાઈ સસ્તન પ્રાણીઓ અને પંખીઓની સંખ્યા વધારે હોય તો તરંગ પ્લાન્ટને નુકસાન થઈ શકે અને એટલા કારણે આપણે પવનચક્કીઓનું જોયું છે કેટલીક વાર પવનચક્કીઓ તૂટી પણ જતી હોય છે વાવાઝોડામાં અને ભારે નુકસાન પણ ઉઠાવવું પડતું હોય છે તો આટલી થોડીક એની મર્યાદાઓ છે બાકી આપણા માટે ઉપયોગી છે હવે એ જ રીતે મિત્રો સમુદ્રમાંથી મળતી ત્રીજી ઉર્જા જો મિત્રો સમુદ્રમાંથી ત્રણ ઉર્જા મળે છે એક ભરતી તરંગ અને સમુદ્ર બે આપણે જોઈ કઈ રીતે લખવી જવાબ તમે લખી શકશો ત્રીજો પ્રશ્ન છે કે સમુદ્રમાંથી મળતી સમુદ્ર તાપીય ઉર્જા એટલે શું તો સમુદ્રમાં એક વસ્તુ છે કે સમુદ્રનું પાણી એ કેવું હોય તો સૂર્ય દ્વારા તો ગરમ થાય છે સપાટી પરનું પાણી પણ ઊંડાણવાળા ભાગનું પાણી કેવું રહેતું હોય છે તો તાપમાનનો જે આ તફાવત છે જેનાથી ઉર્જા તાપીય ઉર્જા કહેવામાં આવે છે હવે એવું હોય કે મહાસાગરની ઊંચાઈથી પાણીની સપાટી બે કિલોમીટર ઊંડાઈ રહેલા પાણીના તાપમાન વચ્ચેનો તફાવત વીસ અંશ સેલ્સિયસથી વધુ હોય છે એટલે કે ઉપરનું તાપમાન જે નીચેનું તાપમાન ઠંડુ હોય એટલે વીસ સેલ્સિયસ ઓછું હોય તો આનાથી શું થાય તો આપણે એમોનિયા જેવા બાષ્પશીલ જે સરળતાથી વરાળ થઈને ઉડી શકે તેમને ઉકળવા અને તેમની સપાટી પર હુંફાળા પાણીનો ઉપયોગ કરી શકીએ એટલે આપણે શું કરીશું એક એવું ટર્બાઇન બનાવીશું કે જેમાં એમોનિયા અને બાષ્પશીલ વરાળ થઈ શકે તેનાથી શું થાય જુઓ હું તમને બતાવું કે આ રીતે બે કિલોમીટર અંદર એક ટર્બાઇન બનાવી દેવાનું તો આમાંથી એમોનિયા છે એ નીચે હશે ત્યાં સુધી કેવું હશે મિત્રો ઠંડુ જ્યારે ઉપરના પાણી પર આવશે એટલે ગરમ થશે ઉકળશે અને એનાથી એ એમાંથી જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે એનાથી ટર્બાઇન ફરશે અને ટર્બાઇન ફરવાથી આપણને વિદ્યુત ઉર્જા મળતી રહે છે વિદ્યુત ઉર્જા મળશે આ ફરીથી એમોનિયાને આપણે ત્યાંથી નીચે લઈ જઈશું એક નીચે પાણી ઠંડુ હશે એટલે પાછો એ પ્રવાહી સ્વરૂપમાં આવી જશે અને ફરીથી પાછો ઉપર આવશે આ રીતે એની સાયકલ ગોળ ગોળ ચાલુ રહેશે અને એના કારણે આપણને ફરતું રહેશે અને આપણને વિદ્યુત મળતી રહેશે તો આ રીતે રીતે કઈ લખવું તમે અહીંયાથી લખી શકો છો એના લાભ પણ લખી શકો છો અને એની મર્યાદાઓ પણ તમે લખી શકો છો તો આ રીતે મિત્રો સમુદ્રમાંથી મળતી ત્રણેય ઉર્જાની ચર્ચા આપણે તૈયાર કરી લેવાની છે એમાંથી પણ એકાદ પ્રશ્ન આવવાની સંભાવના રહેલી છે આ ઉપરાંત ભૂસ્તરીય ઉર્જા એટલે કે જમીનમાંથી મળતી ઉર્જાઓ જેની ચર્ચા આપણે કરીએ તો પૃથ્વીના પોપડાના ઊંડે રહેલા ગરમ વિસ્તારોમાં રચાતા પીગળેલા ખડકોને ભૂસ્તરીય ફેરફારોને કારણે થતા હોય છે આ પીગળેલા અને તૂટેલા ખડકો ઉપર તરફ ધકેલાય અને કેટલાક વિસ્તારોમાં ઘેરાઈ જાય આ વિસ્તારને ગરમ વિસ્તારો અથવા હોટસ્પોટ વિસ્તારો તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ભૂસ્તરીય પાણી આવા ગરમ બિંદુઓના સંપર્કમાં આવે ત્યારે વરાળ બને અને આ ગરમ પાણીની સપાટી બહાર આવે અને તે ગરમ પાણીના જરા ઉત્પન્ન થતા હોય છે તમે જોયા છો મિત્રો કેટલીક જગ્યાએ ગરમ પાણીના જરા જોવા મળે છે તો આ જે ગરમ પાણીના જરા છે જેનાથી પાણી સંપર્કમાં આવીને બાષ્પ થાય છે તો એ બાષ્પ વડે આપણું આપણું ટર્બાઇન ફેરવી અને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકીએ છીએ આવા મોટાભાગના જરા એ ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં જોવા મળતા હોય છે તો આ જગ્યાઓ જગ્યા ઉપર આવા પાવર પ્લાન્ટ સાબિત થયેલા હોય છે અને આ પ્રકારની ઉર્જાને ભૂતાપીય ઉર્જા તરીકે ભૂસ્તરીય ઉર્જા તરીકે ઓળખાતી હોય છે તો આ પ્રશ્ન પણ આઈએમપી છે કરી લેવો અને છેલ્લી આપણી ઉર્જા બિન સ્ત્રોતની ન્યુક્લિયર વિખંડન તો ન્યુક્લિયરનું વિખંડન કરવાથી પણ આપણને ઉર્જા મળે છે જેમ કે ભારે પરમાણુના ન્યુક્લિયસ જેવા કે યુરેનિયમ પ્લુટોનિયમ અને થોરિયમ જેના પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે અને ત્યારે તે બે હલકા ન્યુક્લિયસમાં વિભાજન થઈ જતા હોય છે અને જ્યારે આવું બનતું હોય ને ત્યારે જો મૂળ ન્યુક્લિયસનું દળ બે નિપદ ન્યુક્લિયસમાં સ્વતંત્ર દળના સરવાળા કરતાં થોડું વધુ હોય જેનાથી પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય અને આ એક પરમાણુનું વિખંડન થવાથી મળતી ઉર્જા કોલસાના દહન કરતાં દસ મિલિયન ઘણી વધુ હોય છે મિત્રો અને આ ન્યુક્લિયર રિએક્ટરમાં બળતણ તરીકે યુરેનિયમ હોય છે અને યુરેનિયમના વિખંડનથી ઉત્પન્ન થતી ઉર્જા એ વિદ્યુત પાવરમાં ઉત્પન્ન કરી શકે છે અને આ પ્રકારના જે ન્યુક્લિયર વિખંડન માટેના જે સાધનો હોય એને ન્યુક્લિયર રિએક્ટર તરીકે ઓળખવામાં આવે છે એટમ બોમ્બનો સિદ્ધાંત પણ ન્યુક્લિયર વિખંડન પર આધારિત છે એટલે આપણા માટે જોખમી સાબિત પણ થઈ શકે છે તો આ રીતે મિત્રો આટલા પ્રશ્નો આપણે ન્યુક્લિયર ઉર્જાના ખતરાઓ પણ તમને અહીંયા આપ્યા છે બીજી સ્ક્રીન ઉપર તમે સ્ક્રીનશોટ શોટ લખી શકશો આ ઉર્જાનો ઉપયોગ કરી શકાય પણ એનાથી ઘણા ખતરાઓ આપણને થતા હોય છે અંતર્ગોળ અરીસાવાળી સૌર કુકરમાં જે ફેરફાર થાય છે એ પણ તમે લખી શકો છો મહાસાગરમાંથી પ્રાપ્ત થતી ઉર્જા આ બધા જ પ્રશ્નો તમે સ્ક્રીનશોટ પાઈને લખી લેજો સમજાવે જેવું કશું નથી ભૂતાપીય ઉર્જા પણ લખી લેજો આ બધા પૂછાય એવા પ્રશ્નો છે અને આમાંથી જ તમારું પેપર ચૌદમાં ચેપ્ટરના પ્રશ્નો નીકળશે એ હું કહું છું ઊર્જા સ્ત્રોતની પસંદગીના આધારો કયા ઊર્જા સ્ત્રોત પ્રદૂષણ રહિત છે આવી બધી વસ્તુ આપણને જાતે ખ્યાલ હોય પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોત કોને કહેવાય રોકેટના બર્તનમાં શું વપરાય આ પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતોની ચર્ચા પણ આપણે નથી કરતા કારણ કે એ કોર્સમાં નથી આ ખાસ કરી લેજો કયા બે ઉર્જા સ્ત્રોત છે જે પુનઃ પ્રાપ્ય માનો છો એની પસંદગી સૌર ઉર્જા અને પાણીમાંથી બનતી ઉર્જાઓ જે આપણે ત્રણ પ્રકારે જોઈ તો આ રીતે મિત્રો આટલા પ્રશ્નો તમારે કરવાના છે જેમાંથી આઈએમપી લાગતા પ્રશ્નો મેં જણાવી દીધા બિનપરંપરાગત સ્ત્રોત બધા જ તૈયાર કરી લેવા તમારું પેપર ચૌદમાં ચેપ્ટરનું સારામાં સારું જશે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો જો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરો અને જો કોઈ ચેનલ પર ન હોય તો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ